तो चलो तो विद्यार्थी मित्रों हवे आपणे धोरण 11 त्रीजू काव्य वर्षा वर्णनम वर्षानु वर्षा एटले के वर्षा ऋतुनु वर्णन एवं आपणे त्रीजू काव्य छे पेज नंबर छे 8 ऊपर आपणे बे पाठ बे काव्य जोया साहित्य पण जोयुं महाकवि भासना 13 रूपको साहित्य रामायण महाभारतना आधारे ज हता लोककथा उपर आधारित हता मजा आवे एवा साहित्य हता तमे टेक्स्टबुक छे एमां पण वाँची लेजो रिविजन करी लेजो परीक्षामां एक बे नाटकों पूछाय ज छे अने एटले तैयारी राखवी त्रीजू आपणुं काव्य छे वर्षा वर्णनम वर्षा ऋतुनुं वर्णन अत्यारे वर्षा ऋतु चाले छे अने हुं आ विडियो उतारू छुं तो अत्यारे आ वर्षा ऋतुनी अंदर चारे बाजू मेघमहेर छे नदीओ नाला चारे बाजू छलकाय छे लीलूछम हरियाळी हरियाळुं वातावरण छे અને એની અંદર આપણે આ કાવ્યનું પઠન કરશું તો આપણે વધારે આહલાદક લાગશે વધારે અનુકૂળ લાગશે હવે આ કાવ્ય છે કેમાંથી લેવામાં આવ્યું છે તો કે મહર્ષિ વેદવ્યાસ છે ને 18 પુરાણો લખ્યા છે કેટલા પુરાણો લખ્યા છે 18 પુરાણ અને એક મહાભારત ટોટલ 19 ગ્રંથો છે એ વેદવ્યાસે લખ્યા છે એના બધાના લેખક કોણ છે વેદવ્યાસ વેદવ્યાસે કેટલા ગ્રંથો લખ્યા 18 પુરાણ અને એક મહાભારત હવે 18 પુરાણમાંથી બરાબર જુદા જુદા શિવ પુરાણ ભાગવત પુરાણ આ બધા જે પુરાણો છે બ્રહ્મ પુરાણ નારદ પુરાણ માર્કંડેય પુરાણ ગરુડ પુરાણ નૃસિ પુરાણ આ બધા પુરાણો છે એ પ્રસ્તાવના જોઈ લઈએ આપણે કે મહર્ષિ વેદવ્યાસે 18 પુરાણોની રચના કરી છે 18 પુરાણોમાં ભાગવત પુરાણ ઉત્તમ મનાય છે ભાગવત પુરાણ એટલે આપણે જે સપ્તાહ કરીએ છીએ એ બધાથી બેસ્ટ છે અને એમાંથી આપણો આ પાઠ લેવામાં આવ્યો છે કાવ્ય તેમાં કુલ 12 સ્કંધ છે સ્કંધો છે એના ડિવાઈડ કર્યા છે પહેલો સ્કંધ બીજો સ્કંધ ત્રીજો સ્કંધ અને ટોટલ 18,000 શ્લોકો આવેલા છે ભાગવત પુરાણના 10મા સ્કંધમાં 20મા અધ્યાયમાં જે 10મો સ્કંધ છે 12 સ્કંધ છે એમાં 10મો સ્કંધ અને એમાં 20મો અધ્યાય છે એમાં વર્ષા અને શરદ ઋતુનું સુંદર વર્ણન પ્રાપ્ત થાય છે વર્ષા ઋતુનું છે અને શરદ ઋતુનું છે આ બે ઋતુ સરસ મજાની છે એટલે એનું વર્ણન છે તેમાંથી વર્ષા ઋતુને લગતા 7 શ્લોકો આપણે અહીંયા ભણવાના છે એ અહીં લીધા છે વર્ષા ઋતુનું આગમન થતાં જ વાદળની ગર્જના અને વીજળીના ચમકારાથી આકાશ છવાઈ જાય છે વાદળોમાંથી જળની ધારાઓ વરસવા લાગે છે વરસાદનું આગમન થતાં ધરતી સુંદર બનીને શોભવા લાગે છે ધન અને ધાન્યથી ભરપૂર ખેતરો જોઈને ખેડૂતો ખુશખુશ થઈ જાય ધન અને ધાન્ય હવે ધન એટલે તમને એમ થાય કે ભાઈ વરસાદ આવે એટલે ધન કહેવાય તો એ કાચું સોનું જ કહેવાય આપણા જે ખેડૂતો છે ખેડૂતના દ્રષ્ટિએ વાત છે આપણો દેશ ખેતી પ્રધાન છે જો ખેડૂતોની પાસે પુષ્કળ મોલમોલાત હશે સારી ઉપજ હશે અને તો એની સાથે સંકળાયેલા બધા લોકો છે એ ખેતીવાડીથી માંડીને બધા ધંધામાં ને મંદી હોય તેમાંથી તેજી આવે એટલે જે વરસાદ સારો વરસે તો સારું એવું બધું આગળ આપણો ભારત દેશની અર્થતંત્ર છે આગળ વધે છે પેલો પ્રશ્ન એક પૂછ્યો તો અકબરે બિરબલને કે બિરબલ 12માંથી એક જાય તો કેટલા વધે 12માંથી એક જાય તો કેટલા વધે હવે તમે હું હિસાબ એવો કરીએ કે 12 - 1 એટલે 11 પણ બિરબલે જવાબ આપ્યો તો 0 વધે કેમ તો કે વર્ષના 12 મહિના એમાંથી એક વરસાદનો મહિનો કાઢી નાખો તો આખું વર્ષ કોઈની પાછળ કાંઈ વધે નહીં ધાન્ય ન થાય ધન કે કાંઈ મળે જ નહીં અને મંદી આવી જાય ને કોઈને કાંઈ કશું પ્રાપ્ત થતું નથી એટલે વર્ષા ઋતુ છે એમાં ખેડૂતો છે એ આ વરસાદ જોઈએ ને ખુશખુશ થઈ જાય છે એના ખેતરમાં પડેલો વરસાદ છે એક જાતનું કાચું સોનું જ છે એટલે એ પ્રકારનો વરસાદને ધન કીધું છે નહીં ધનના કારણે કે ખાતર છે અથવા તો પુષ્કળ એ સત્વ છે તત્વ મળે એટલે એમાંથી પુષ્કળ ધાન્ય ઉત્પન્ન થાય નહીં ધાન્યના પૈસા આવે એટલે ખેડૂતો છે એ ભરપૂર આ ધન ધાન્યથી ભરપૂર ખેતરો જોઈને ખેડૂતો ખુશખુશ થઈ જાય જળચર અને સ્થળચર પ્રાણીઓ જળચર પાણીમાં રહેવાવાળા માછલા કાચબા ડેટકા એ તો આનંદ આવી જાય માણ જે સ્થળચર જે જમીન ઉપર આટો મારવાવાળા છે પશુઓ પ્રાણીઓ એ પણ પાસે એકદમ આનંદિત થઈ જાય છે એમાં પણ એક નવું રૂપ ધારણ કરે છે ચારે બાજુ નવું ઘાસ ઉગી નીકળે છે તેથી રસ્તાઓ ઢંકાઈ જાય છે વર્ષાનું આગમન મયુરો માટે તો ઉત્સવ બની જાય છે મોરલાઓ તો આમ આનંદ આનંદ કરવા માંડે છે તેઓ મધુર ટહુકાઓ કરીને પોતાની ખુશી વ્યક્ત કરે છે આ કાવ્યની ખૂબી એ છે કે તેમાં વર્ષા ઋતુનું વર્ણન અત્યંત સુંદર શબ્દોમાં થયું છે અહીં ઉપમા અલંકારનો પ્રયોગ રમણીય છે ઉપમા અલંકાર આવશે ત્યારે પણ આપણે કહેશું વળી ઉપમાન તરીકે પસંદ થયેલા પદાર્થો ખૂબ જ આકર્ષક છે
जेनी सरखामणी थती होय बराबर छे, जेनी सरखामणी थती होय ए उपमान उपमेय आपणे ज्यारे आना पछी आपणे अलंकार शुरू करशुं हवे पछी एकादो पाटकाव्य भणीने पछी एमां आपणे उपमेय ने उपमान ने उपमावाचक शब्द ने साधारण धर्म ने बधुं आपणे जोईशुं। वळी उपमान तरीके पसंद करेला पदार्थो खूब ज आकर्षक छे, जेम के त्रीजा पद्यमां रात्रिना प्रारंभे अंधारामां चमकता आज्ञाओने पाखंडी लोको साथे अने नहीं देखाता ग्रहोने वेदो साथे सरकाव्या छे। कलियुगमां पापनुं साम्राज्य प्रवर्ते छे तेथी पाखंडीओनो प्रभाव जोवा मळे छे, જ્યારે વેદો સાવ ભૂલાઈ જાય છે। છઠ્ઠા શ્લોકમાં ઘાસથી ઢંકાઈ ગયેલા માર્ગોને અભ્યાસના અભાવે વિસરાઈ ગયેલા વેદ જ્ઞાન સાથે અને સાતમા શ્લોકમાં વાદળોના આગમનથી વરખાઈ ગયેલા મયુરોને ગૃહસ્થ લોકો સાથે સરખાવવામાં આવ્યા છે। પાંચમા શ્લોકમાં નવવારી નિવેશ્યા અને હરિનિવેશ્યા શબ્દના પ્રયોગમાં યમકની ચમત્કૃતિ છે, યમક પણ એક અલંકાર છે। આ બધા પદ્યો અનુષ્ટુપ છંદમાં છે, અનુષ્ટુપ છંદનો આપણે રાગ કહીએ। तत प्रावर्तत प्रावृत सर्वसत्व सुख प्रदा विद्योत्मान परिधि विद्योत्मान परिधि विस्फुर्जित नभस्तला। आ राग छे अनुष्टुप छंदनो छे। જોઈએ આપણે શું કહે છે, વર્ષા ઋતુનું આગમન થયું છે એટલે તતઃ પછી સર્વ સત્વ સુખ પ્રદા, પછી સર્વ એટલે બધા જ, સત્વ સત્વ એટલે પ્રાણીઓ, ગાય ભેંસ મનુષ્ય બધા આપણે પ્રાણીઓમાં જ આવીએ, પણ આપણે સામાજિક પ્રાણી છીએ, ઓલા છે એ સમાજ સાથે સંકળાયેલા નથી। સર્વ સત્વ સુખ પ્રદા, બધા જ પ્રાણીઓને સુખ, સુખ એટલે આનંદ, અને પ્રદા દા એટલે આપવું, પ્રદા એટલે આપનારી। હવે પછી બધા જ પ્રાણીઓને સુખ આપનારી વર્ષા ઋતુનું વાત છે, તો આ બધા છે બધા પ્રાણીઓને સુખ આપનારી વર્ષા ઋતુ। પછી છે વિદ્યોત્માન પરિધ, પરિધિ, પરિધિ એટલે પરિધ કહે ને વર્તુળ, ચારે બાજુથી ઘેરાયેલું હોય એને પરિધ કહેવાય, પરિધનું ક્ષેત્રફળ ને ગણિતમાં તમે ભણ્યા હશો। એટલે વિદ્યોત્માન, વિદ્યોત્માન એટલે વીજળીઓ કરતી ચમકતી, વિદ્યોત્માન ચમકતા તેજો વર્તુળવાળી, જે ચમકે અને ફરતી બાજુ તેજ આપે અને વર્તુળ કરે એવી, અને વિસ્ફુર્જિત, વિસ્ફુર્જિત એટલે કે ગરજવું, વિસ્ફુરણ થવું, કડાકા ભડાકા થવા એટલે ગરજતા, નભ તલા, તલ એટલે સપાટી, નભ એટલે આકાશ, આકાશની સપાટી એટલે આકાશવાળી, પ્રાવૃત, પ્રાવૃત એટલે વર્ષા ઋતુનો આ શબ્દ છે, પ્રાવૃત વર્ષા ઋતુ છે એ, પ્રાવર્તત પ્રવર્ત થઈ શરૂ થઈ ગઈ છે। કેવી છે વર્ષા ઋતુ, બધા જ પ્રાણીઓને સુખ આપનારી, ચમકતા તેજો વર્તુળવાળી, ચારે બાજુથી ચમકી અને વર્તુળો કરે એવી, અને નભતલાહા કેવા પણ ગરજતા, વિસ્ફુર્જિત ગરજતા, ખડભડતા, નભતલા આકાશવાળી, પ્રાવૃત વર્ષા ઋતુ છે, પ્રાવર્તત શરૂ થઈ ગઈ છે। પહેલો શ્લોક હતો, બીજો શ્લોક જોઈએ કે ભાસ્કર સૂર્યદેવ, સૂર્યદેવતાએ અષ્ટોમાસાન આઠ મહિના સુધી ભૂમ્યાહા ધરતી પાસેથી, ભૂમિ પાસેથી યદ જે જલમયમ વસુ, જળરૂપી દ્રવ્ય, વસુ એટલે ધન થાય, દ્રવ્ય થાય, વસ્તુ થાય, એ જળરૂપી દ્રવ્ય છે, નિપિતમ પીધેલું છે, એને યથાકાલ કાલ આગતે તે સમય આવે, સ્વગો વિહી, ગો એટલે કિરણો, સૂર્યના કિરણોને ગો કહેવાય, ગો એટલે કિરણ, સ્વગો ભીહી તૃતીય બહુવચન છે, પોતાના કિરણો વડે, મોક્તુમ મુક્ત ધાતુ, મુક્ત એટલે છોડવું, મોક્તુમ તુમિતુમ હેતવર્થ કૃદન છોડવાનું આરેભે શરૂઆત કરી। શું કહે છે કે ભાસ્કર સૂર્ય ભગવાને આઠ આઠ મહિના સુધી જમીન પાસેથી, ધરતી પાસેથી, આ ધરતીમાં પાસેથી જે જળરૂપી દ્રવ્ય પીધું છે, આઠ આઠ મહિના સુધી, ચાર મહિના શિયાળાના અને ચાર મહિના ઉનાળાના, એ આઠ મહિના સુધી જે જળમાંથી, ધરતી પાસેથી જે જળરૂપી દ્રવ્ય ઉપર એને ખેંચ્યું હતું, પીધું હતું, એ હવે સમય આવ્યો, હવે સમય આવ્યો વર્ષા ઋતુનો, એટલે ફરી પાછું એને પોતાના કિરણો વડે છોડવાની શરૂઆત સૂર્ય ભગવાને કરી દીધી છે। આમ તો તમને ખબર જ છે કે પૃથ્વી ઉપર પાણી ઓછું નથી થતું, વધુ નથી થતું, વર્ષ સતત એ સાયકલિંગ થયા કરે છે। હવે આપણું જે વરાળરૂપી સૂર્યના કિરણો પડે એટલે ધરતી ઉપર, મોસ્ટ ઓફલી ધરતી ઉપર મોટાભાગે સમુદ્ર છે, અને એમ કે બે ભાગમાં સમુદ્ર છે ને એક ભાગમાં જમીન છે, ને જમીનમાં તો નદી ને સરોવર ને બહુ થોડું થોડું, અને આપણે રોડ ઉપર પાણી ઢોરીએ એ બધું અમુક સમય થાય સુકાઈ જાય, સુકાઈ જાય એટલે એનું બાષ્પીભવન થઈ જાય છે સૂર્યના કિરણોમાં, ને સમુદ્રમાંથી પણ બાષ્પીભવન થાય અને બધું પાણી છે ઉપર જાય, ઉપર જાય આઠ આઠ મહિના સુધી, શિયાળો અને ઉનાળો આ બે ઋતુમાં પાણી ઉપર જાય, પછી યોગ્ય ઋતુ થાય
ચોમાસું આવે એટલે સૂર્ય છે એ બાષ્પીભવનની પ્રક્રિયા ઓછી કરી દે અને વાતાવરણની અંદર ઠંડક આવે, મોસમી પવનો શરૂ થાય, વરસાદી પવન આ છે બધું વાતાવરણ, એટલે એ જે બાષ્પ છે એ પાછી ફરી પાછી વરાળમાંથી જળ સ્વરૂપે પરિવર્તિત થાય અને પૃથ્વી ઉપર વરસી જાય છે. હવે કેટલું પાણી, આ કેટલું પાણી ઉપરથી ચોમાસામાં વરસે, 4 ઇંચ ને 5 ઇંચને, હમણાં તો 10-10, 15-15 ઇંચના આંકડા આવે. તો આખા પ્રદેશની અંદર, આખો ગુજરાત, સૌરાષ્ટ્ર, ઘણી વખત તો આખા આખા દેશોની અંદર બરાબર જોરદાર વૃષ્ટિ થાય, વરસાદ થાય, અને નદીઓમાં ને રોડમાં ને ક્યાંય પાણી હુમાતા ન હોય એટલું બધું પાણી છે એ વરસે. તે પાણી આવે ક્યાંથી? આ ધરતી ઉપરથી જ ઉપર ગયું હોય, સૂર્યએ પોતાના કિરણો વડે ખેંચ્યું હોય, પણ આપણે એ જોઈ શકતા નથી. વરાળ સ્વરૂપે એ પ્રોસેસ છે, પ્રક્રિયા છે, ચાલુ જ હોય, એ સતત ઉપર પાણી જતું જ હોય 8-8 મહિના સુધી, 4 મહિના એ વરસી જાય. વાદળ છે આ આકાશની અંદર પાણીનું, એ વરાળ છે, એની બાષ્પ જે છે વરાળમાંથી એ ઘન સ્વરૂપમાં થાય બરાબર છે, અને એ પ્રવાહી બનીને પાછું વરસે. અમૃતલાલ ગોવામલ વેગળ આ છે, જે આમ તો ગુજરાતના કચ્છના હતા ને એ મધ્યપ્રદેશ જબલપુરમાં રહેતા હતા, ને એણે પરિક્રમા નર્મદા મૈયાની નિબંધ લખ્યો હતો, પાઠ હતો. એની અંદર એવું કહે છે કે ભાઈ વાદળ એટલે ઉડતી નદી, વાદળ એટલે પાણીનું જ ભરેલું છે. કેટલું પાણી હોય નદીઓમાં, નો સમય એટલું પાણી હોય. વાદળ એટલે ઉડતી નદી, અને નદી એટલે વહેતું વાદળ. વાદળ એટલે ઉડતી નદી, નદી કોઈ દીવું ઉડે પણ આ વાદળના રૂપમાં ઉડે, અને નદી એટલે વહેતું વાદળ, જમીન ઉપર વહેતું વાદળ છે. એટલે 8-8 મહિના સુધી શું કહે છે સૂર્ય ભગવાને, અષ્ટમાસાન 8 માસ સુધી યદ જે ભૂમ્યા, ભૂમિ પાસેથી ધરતી પાસે યદ જે જલમય વસુમ, જે જળરૂપી દ્રવ્ય છે, નિપિતમ પીધેલું હતું, એ કાલ આગતે સમય આવે સ્વગોભી પોતાના કિરણો વડે મોક્તું મારભે, એને છોડવાની શરૂઆત કરી દીધી છે. 2 શ્લોકો છે, હવે પછીના બીજા 2 શ્લોકો આપણે, 5 શ્લોકો છે, પછીના લેક્ચરમાં આપણે ભણીશું.